નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ ગણિત સ્વાધ્યયન પોથીની જે નવી આવૃત્તિ આવેલી છે એમનું ચેપ્ટર પહેલું સંખ્યા પરિચયની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આ વર્ષે સ્વાધ્યન પોથીની ગણિતની જે નવી આવૃત્તિ છે એ મુજબનું સોલ્યુશન છે તો આ રીતનું નવી આવૃત્તિ પ્રમાણેનું સોલ્યુશન મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી હું આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ આવે અને આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના તેમજ ગુજરાતીના સ્વાધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે આ સોલ્યુશન તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં જાશો એટલે તમને આ દરેક ચેપ્ટરના સોલ્યુશન મળી જશે તો શરૂ કરીએ આપણે પહેલો પાઠ સંખ્યા પરિચય ધોરણ છ ગણિત સ્વાધ્યન પોથી તો અહીંયા વિકલ્પ પસંદ કરો ગુણાકાર શું થાય તો મિત્રો એક સ્થાન કિંમત છે એનો ગુણાકાર છે વીસ હજાર થાય અને બીજાની વીસ થાય એટલે ચાર લાખ એટલે કે સી મળશે ત્યાર પછી બીજું સાત અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા કઈ સંખ્યા મળે તો એક કરોડ ત્રીજું એનો જવાબ આવશે દસ હજાર વધતા સાત ગુણ્યા હજાર વધતા નવ ગુણ્યા સો વત્તા જીરો દસ ચાર એટલે સી હજાર ચાર ત્યાર પછી ચોથા માટે નીચેનામાંથી કયું સાચું છે તો ઓપ્શન નંબર બી સાચો વિકલ્પ થશે ત્યાર પછી આવે છે અને અંકો વડે કોઈ પણ અંકનો બે વખત ઉપયોગ કરીને બનતી ચાર અંકની મોટા મોટી સંખ્યા કઈ છે તો નવ હજાર નવસો ને ત્યાર પછી છઠ્ઠું ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ દર્શાવવાનું છે તો એનો જવાબ આવશે સી પછી સાતમું એક મિલિયન એટલે દસ લાખ આઠમું છે એમાં છનું સ્થાન બદલાવ્યા વગર અંકોની ફરી ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા બનશે સી તો ઓપ્શન નંબર સી આવશે ત્યાર પછી નવમું છે ત્રણ અલગ અલગ અંકોની ધરાવતી પાંચ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે નવ હજાર નવસો ને સત્યાસી દસમું ત્રણ અલગ અલગ અંકો એક લાખની તરત પહેલા કઈ સંખ્યા આવે તો બી નવ નવ્વાણું હજાર નવસો ને નવાણું ત્યાર પછી એક મિલિયન પછી તરત આવતી સંખ્યા તો દસ લાખ એક ત્યાર પછી બીજું આવે છે ખાલી જગ્યા પૂરો દસ મિલિયન એટલે એક કરોડ અને દસ લાખ એટલે એક મિલિયન પછી ચૌદમું સો હજાર એટલે એક લાખ ત્યાર પછી પંદરમું એકમમાં પાંચ આવતો હોય તેવી છ અંકની નાની સંખ્યા એક લાખ પાંચ હજાર એક લાખ પાંચ સોળમું તો એક લાખ છ હજાર એકસો તરત પછીની સંખ્યા એક લાખ છ હજાર એક છસો સોરી છસો દસ ને એકસો અહીંયા ભૂલ છે લખવામાં એક લાખ છ હજાર એકસો ઓગણસાઠ છે એટલે પછી આવશે એકસો ને સાઠ એટલે આ રીતનું તમારે લખવાનું છે એક લાખ છ હજાર સાઠ તો અહીંયા આટલું ભૂલ છે ત્યાર પછી સત્તરમું એક હજાર એ ત્રણ અંકની મોટા મોટી સંખ્યા તરત પછી આવતી સંખ્યા છે અઢારમુ છ અંકની મોટા મોટી સંખ્યામાં એક ઉમેરતા દસ લાખ થાય છે ત્યાર પછી મિત્રો અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે બરાબર પેલા મોટી સંખ્યા પચીસ હજાર આઠસો તેતાલીસ પછી એથી નાની તેર હજાર પાંચસો ચોર્યાસી પછી આઠ હજાર ચારસો પાંત્રીસ પાંચ હજાર ત્રણસો અડતાલીસ ચાર હજાર આઠસો પાંત્રીસ આ રીતનું થશે ત્યાર પછી વીસમું પૃથ્વીની ત્રિજિયા છ હજાર ચારસો કિમી છે અને મંગળની ત્રિજિયા ચાર લાખ ત્રીસ હજાર મીટર છે તો કોની ત્રિજિયા મોટી અને કેટલી પૃથ્વીની ત્રિજિયા મોટી હવે કિલોમીટરને આપણે મીટરમાં ફેરવીએ તો હજાર વડે ગુણવા પડે એટલે હજાર વડે ગુણશું એટલે ચોસઠ લાખ થાય અને મંગળ છે એની તેતાલીસ લાખ થાય તો ચોસઠ લાખમાં તેતાલીસ લાખ બાદ કરો એટલે એકવીસ લાખ મીટર ત્રીજ્યા મળે ત્યાર પછી એકવીસમું સાત અંકની મોટામાં મોટી સંખ્યા અને આઠ અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત તો આ રીતનો એ તફાવત કરશો એટલે તમને જવાબ મળશે એક ત્યાર પછી બાવીસમું આવે છે બે જીરો ચાર સાત છ પાંચ અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી છ અંકની સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યાનો સરવાળો તો આ રીતની સંખ્યા બનશે છ લાખ પાસાઠ હજાર ચારસો વીસ વત્તા બે લાખ ચાર હજાર પાંચસો સડસઠ એનો સરવાળો કરશો એટલે નવ લાખ ઓગણસિત્તેર સિત્તેર હજાર નવસોને સત્યાસી થશે ત્યાર પછી ત્રેવીસમો એક ફેક્ટરીની ટાંકીમાં પાંત્રીસ હજાર આઠસો ને ચીમ્મોતેર કોલ્ડ્રિંક્સ ભરેલ છે તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય તો પાંત્રીસ હજાર ચિમ્મોતેર છે ને મિલી લીટરમાં ફેરવું એટલે હજાર વડે ગુણવાનું છે એટલે ત્રણ કરોડ અઠ્ઠાવન લાખ ચિમ્મોતેર હજાર મિલી લીટર થાય હવે આપણે બસો મિલીની બોટલ ભરવી છે એટલે ત્રણ કરોડ અઠ્ઠાવન લાખ ચિમ્મોતેર હજારને બસો વડે ભાંગો એટલે એક લાખ હજાર સિત્તેર બોટલ થાશે ત્યાર પછી ચોવીસમું એક બોક્સમાં પાંચ દવાની પટ્ટીઓ છે દરેક પટ્ટીમાં બાર દવાની ગોળી છે દરેક દવાની ગોળીનું વજન પાંચસો મિલીગ્રામ છે તો આવા બત્રીસ બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો એટલે પાંચ ગુણણા બાર ગુણણા પાંચસો પાંચ દવાની પેટી પેટીમાં સોરી પાંચ દવાની પટ્ટી અને પટ્ટીમાં બાર ગોળી અને એનું વજન છે પાંચસો એટલે પાંચ ગુણ્યા બાર ગુણ્યા પાંચસો એટલે ત્રીસ હજાર હવે આવા બત્રીસ બોક્સ છે એક બોક્સનું આપણે વજન મળ્યું ત્રીસ હજાર મિલીગ્રામ બત્રીસ બોક્સ છે એટલે ગુણ્યા બત્રીસ કરશો એટલે નવ લાખ સાઠ હજાર મિલીગ્રામ થાય એને આપણે ગ્રામમાં ફેરવું તો હજાર વડે ભાંગવા પડે એટલે નવ લાખ સાઠ હજાર ભાંઘા હજાર કરો એટલે નવસો ને સાઠ ગ્રામ વજન મળશે કેટલા લાખથી પાંચ બિલિયન બને તો પચાસ હજાર લાખ થી સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે ઓપ્શન આવશે એ સો મિલિયન બીજું નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે તો એ ત્યાર પછી સૂચના મુજબ કરો ત્રીજું એક શર્ટ બનાવવા માટે બે મીટર પંદર સેમી કાપડ જોઈએ તો ચાલીસ મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય કેટલું કાપડ વધે તો અહીંયા બે મીટર એટલે બસ્સો સેમી વધતા પંદર બસ્સોને સેમી ચાલીસ મીટર એટલે ચાલીસ ગુણ્યા એટલે ચાર હજાર હવે ચાર હજાર ભાઈ ગા બસો પંદર કરોડ એટલે અઢાર પોઈન્ટ સાહીઠ એટલે અઢાર શર્ટ બને અને બાકીનું જે પોઈન્ટ સાઠ જે વીધ્યું છે એને આપણે મીટરમાં ફેર્યો તો એક મીટરને ત્રીસ સેમી કાપડ વધે ત્યાર પછી ચોથું આવે છે એક મશીન એક દિવસમાં બે હજાર આઠસો ને પચીસ સ્ક્રૂ બનાવે છે તો જાન્યુઆરી બે હજાર અઢારમાં કેટલા સ્ક્રૂ બનશે તો મિત્રો જાન્યુઆરી મહિનામાં એકત્રીસ દિવસ હોય છે એટલે બે હજાર આઠસો પચીસ ગુણ્યા એકત્રીસ કરવાનું તમારે એટલે સત્યાસી હજાર પાંચસો ને પંચોતેર સ્ક્રૂ બને ત્યાર પછી એક કંપની દરરોજ છ હજાર સાતસો નેવું રમકડા બનાવે તો કંપનીએ ફેબ્રુઆરી બે હજાર વીસમાં કેટલા રમકડા બનાવ્યા છે તો મિત્રો તમને ખબર છે ફેબ્રુઆરી બે હજાર વીસ એ લીપ વર્ષ કહેવાય અને લીપ વર્ષની અંદર ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ દિવસ હોય છે એટલે છ હજાર સાતસો નેવું ગુણા તમારે ઓગણત્રીસ કરવાનો છે આ રીતનો તમારે ગુણાકાર કરવાનો છે એટલે એક લાખ છન્નું હજાર નવસોને દસ મળે તો મિત્રો આ તો આપણું ધોરણ છનું ગણિતનું સ્વ અધ્યયન પોથીની જે નવી આવૃત્તિ છે એનું સોલ્યુશન મિત્રો આવાજ સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો